यात्राधाम डाकोर में जन्माष्टमी पर्व श्री कृष्ण जन्मोत्सव की धामधूम पूर्वक उजवणी करवामां आवी। मंदिर परिसर जय रणछोर माखण चोर नाक थी गूंजी उठ्यू। यात्राधाम डाकोर एटले भगवान श्री रणछोड़ राय की भूमि। द्वारकाधीश भगवान रणछोड़ राय ने भक्त बोडाना डाकोर लाव्या, त्यांथी भगवान डाकोर में बिराज्या। अही वार त्यौहारे धामधूमपूर्वक भगवान दरेक पर्व की उजवणी थाय छे। त्यारे श्रावण वद आठम एटले जन्माष्टमी दिवस એટલે ભગવાન રણછોડરાયનો જન્મદિવસ, ને જ્યારે ભગવાનનો જન્મદિવસ હોય ત્યારે તેની ઉજવણીમાં કચાશ કેવી રીતે રહે, ત્યારે જન્માષ્ટમીના મહાપર્વ પર ડાકોર ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। કનૈયાના જન્મદિવસની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ડાકોર રાજા રણછોડના દર્શન કરવા પહોંચ્યા હતા। દેશ વિદેશ તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો ડાકોર પહોંચ્યા હતા। જન્માષ્ટમીના પાવન પર્વને લઈ સંધ્યાએ ડાકોર જરૂર ઉઠ્યું હતું। ડાકોરમાં મંદિરમાં રંગબેરંગી રોશની કરવામાં આવી હતી। દીવડાઘરના હજારો દીવડાથી મંદિર જર ઉઠ્યું હતું। યાત્રાધામ ડાકોરમાં લાખો દર્શનાર્થીઓની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી। ભગવાન જન્મદિવસની રાતના બરાબર 12ના ટકોરે જય રણછોડ માખણ ચોર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ભગવાનને તિલક કરી જન્મદિવસની શરૂઆત થઈ અને ત્યારબાદ પંચામૃત સ્નાન કર્યા બાદ પ્રભુને સુંદર વાઘા ધારણ કરાવવામાં આવ્યા અને પરંપરાગત 1.25 લાખનો મુગટ ભગવાનને ધારણ કર્યો હતો। મોટો મુગટ ધારણ કર્યા બાદ ગોપાલ મહારાજ સોના ચાંદીના પારણામાં બિરાજમાન થઈને ઝૂલ્યા હતા। ત્યારબાદ મહાભોગ આરતી ઠાકોરજી પોઢી ગયા હતા। મધરાતે માખણ મિશ્રી અને પંજરીનો ભોગ લગાવવામાં આવ્યો હતો, જ્યારે વિવિધ ભજન મંડળીઓએ કૃષ્ણ ભજનોની રમઝટ બોલાવી હતી। અલ્પેશ સોલંકી, ZSTV, ગર્તેશ્વર।